તો આપે જોયું કે કઈ રીતે માત્ર પૈસા માટે થઈને ભાઈએ ભાઈનો જીવ લઈ લીધો અને આ અંગે ચર્ચાને આગળ ધપાવે રુઝાન એક કહેવત છે કે જર જમીન અને છોરું ત્રણેય કજિયાના છોરું. શું આજના જમાનામાં આ કહેવત એકદમ યથાર્થ સાબિત થઈ રહી છે? જે રીતે આપણે તમે બતાવ્યું, જે રીતે પેપરમાં વંચાય છે, જે રીતે જોઈ રહ્યા છીએ, એ રીતે એવું લાગે છે કે આ બધી ચીજ નો તો કોઈ અંતર નથી. ને જેમ તમે કહ્યું જર જોયું ને છોરું, એ બધું એક્ઝેક્ટ એ વખત ની કહેવત અત્યારે સત્ય થઈ રહી છે એવું લાગે છે. પણ આપણે આને સત્ય ના થાય અને આપણે એમાં શું ચેન્જીસ લાવી શકીએ એ ઇમ્પોર્ટન્ટ છે. ને એના માટે આપણે જે ડિસ્કશન પહેલા બી કર્યું, જે હું રિપીટ કરવા લિટલ રિપીટ કરીશ, કે જે અત્યારે લેટેસ્ટ આપણે ન્યુક્લિયર સોસાયટી બની રહી છે. પહેલા શું એક જમાનામાં એવી સોસાયટી હતી કે બધા આખું ગામ જોડે બેસતું હતું અને યુ નો એટલે કઈક ને કોઈક કોઈક ને કોઈક નો સહારો હતો. પછી જે આવી રીતે કોઈક ને આવું આવું સૂજે કે ભાઈ મારે પૈસા જોઈએ છે તો બીજા લોકો વચ્ચે પડીને સેટલ કરાવી આપતા હતા. પણ હવે શું થયું છે કે એવું બધું સેટલમેન્ટ ચાલી ગયું છે કે બધા પોત પોતાનું ફોડી લે છે. હવે એવું વિચારે છે કે ભાઈ બાજુવાળા શી જરૂર છે મારા પંચાયતમાં પડવાની. પણ એના લીધે શું થયું કે જયારે પોત પોતાનું ફોડી લે છે ત્યારે પેલા એકબીજાને જે પેલા એડવાઇસ આપતા હતા, સલાહ આપતા હતા, એ હવે નીકળી ગયું છે. એટલે લોકો પોતાની દ્રષ્ટિએ વિચારતા હોય છે ને કે છે કે ભાઈ મને મારા એક્ઝામ્પલ અગર આપણે અત્યારે લાસ્ટ એક્ઝામ્પલ જે તો પેલા પૈસાના લીધે કર્યું કે ભાઈ પૈસાના લીધે લોકો માર્યું. અને જયારે જયારે માણસ ગુસ્સે છે સાયકોલોજીકલ થિંગ કે જયારે માણસ ગુસ્સામાં હોય છે ત્યારે એને પોતાને અહેસાસ નથી હોતો કે એનો ગુસ્સો કેટલો છે, સામે વાળાઓને એ કેટલું મારે છે, સામે વાળાઓને સહન કરી શકશે કે નહીં. એટલે એટલા વિશે એના મનમાં એવું નહીં શું કે મારી નાખું, એના મનમાં હશે કે હું મારું. પણ મારતા મારતા પેલો ઓબ્વિયસલી સહન નહીં કરી શક્યો અને મરી ગયો. પછી આનાથી સૌથી ખરાબ જે વ્યવહાર અત્યારે જે જેના માટે ઇનફ જાગૃતતા છે, ઇનફ લોસ બી છે. જે આપણે જોયું કે જે મા બાપ ને છોકરાએ બાજુમાં ઘરમાંથી કાઢી મૂક્યા તકલીફ થાય છે, તો આના માટે તો આઈ સરપ્રાઈઝ કે લોકો કોને કમ્પ્લેન કરી છે કે શું છે મને ખબર નથી. ના તો ધેર આર ઇનફ લોસ અત્યારે સિનિયર સિટીઝનોને પ્રોટેક્શનમાં ઇનફ લોસ છે. અને આપણે જે અમદાવાદમાં મેં ઘણા કેસ જોયા છે જેમાં પોલીસે ઘણી હેલ્પ કરી છે અને મા બાપને એટલા હદ સુધી કે પોતાનું ઘર બી એ લોકોએ પોલીસની હેલ્પના લીધે જે છોકરાએ આવી રીતે ખોટું લિખાઈ પઢાઈ કરાવીને સહી કરાવીને ઘર લઈ લીધું હોય તો એ લોકોએ અપાયું બી છે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ આ રીતે. એટલે આઈ એમ વેરી હેપી કે આ રીતે તો પોલીસ સિનિયર સિટીઝનમાં તો ધેર ડુઇંગ અ વેરી ગુડ જોબ. આ કિસ્સાઓ જે વધી રહ્યા છે એને રોકવા માટે એક જાગૃત નાગરિક તરીકે કે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક પગલાં લે તો એવા કયા પગલાં લેવા જોઈએ? આમાં સૌથી પહેલા તો આ જે કિસ્સાઓ છે વી વુડ આઈ મીન નોટ ઇટ્સ જસ્ટ અ વર્ડ ઓફ કમ્યુનિટી પોલીસિંગ જેને અમે એક વર્ડ કહીએ છીએ કે એ જ કિસ્સો છે કે જે મેં પહેલા બી કહેવા માંગતી હતી કે જયારે એક લેટર છે કે આપણા ઘરની આસપાસ આજે કે આમના જોઈએ કે આસપાસ આવું કઈ થતું હોય તો આપણે સૌથી પહેલા તો એ પહેલા તો જેને કે લેટર છે પેલો છોકરો આપણને ખબર છે કે પહેલા જેને મા બાપને અરે માને મારી કે આને દારૂ પીવાની આદત છે. તો એઝ અ કમ્યુનિટી પોલીસિંગ ને દેર આર ઇનફ એનજીઓસ કે તમે ત્યાં જઈને કહી શકો કે ભાઈ આ કઈક સારું નથી, આનો કઈક કેમ કે આપણું જજમેન્ટ જાય કે આ રોજ દારૂ પીએ એટલે આજની તો કાલ આજે ચલો માને મારી કાલ ઉઠીને કોઈ છોકરીને હેરાન કરે, કોઈ બીજા આડાવડા કામ કરે, એટલે કઈક તો આ ચોરી કરે, કઈક નો કઈક તો જયારે દારૂની લટ હોય તો ખબર પડી જાય. સેકન્ડ અગર તમે આ અગર પેલા બુઢા મા બાપના કિસ્સામાં જોયું કે છોકરાએ કાઢી મૂક્યું તો મારે તો એવું કહેવું છે કે આખી એ લોકો જ્ઞાતિએ આખી નાતીએ છોકરાને બાયકોટ કરવો જોઈએ એવું મારું કહેવું છે. અને એ અગેન રિપીટ કરું છું કે ધેર આર ઇનફ લોસ, ધેર આર ઇનફ એનજીઓસ ઓલસો જે સિનિયર સિટીઝનોને પ્રોટેક્ટ કરે છે. અને ત્રીજો કે આજે આપણે છેલ્લો અત્યારે જે ઝઘડો જોયો કે પૈસાનો ઝઘડો હતો એકબીજાને મારી નાખ્યું, એના માટે તો મારે એવું કહેવું છે કે ધેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઇન ધ અપબ્રિંગિંગ. જે બી આઈ મીન કહેવાય ને આપણા લાલન પાલનમાં જે અપબ્રિંગિંગમાં ઇસ્યુ હોય છે અને જે આખો સોસાયટી ઇસ્યુ હોય છે, એટલે એના માટે અગેન ઇફ ધેર ઇઝ અ કમ્યુનિટી વિથ સિટ્સ ટુગેધર ને આ લોકોને કોઈકને શિખામણ આપી, આ છોકરો કોઈકને જઈને ડાયવર્જ કરે કે ભાઈ મને મને આવી તો પૈસા જોઈએ છે અને મળતા નથી તો કોઈ એવી રીતે હેલ્પ કરે. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આ આખા કમ્યુનિટી ને સોસાયટી ના ઇસ્યુ છે અને એ ઇમ્પોર્ટન્ટ છે કે એઝ અ સોસાયટી અને કમ્યુનિટી આપણે જાગીએ અને આપણે જોઈએ કે આ કિસ્સાઓ વધે નહીં, ના તો અધરવાઇઝ આપણે આપણે હ્યુમન સોસાયટીમાંથી આપણે જનાવર સોસાયટી બની રહ્યા છીએ. રુઝાન, ઈટીવીએ ભાઈ થોડું સર્ચ કર્યું છે કે આની પાછળ કયા પરિબળો છે જેને કારણે આવી સમસ્યાઓ કે આવી ઘટનાઓ બની રહી છે, તો ચાલો દર્શક મિત્રો જોઈએ આવા જ કેટલાક પરિબળો.